અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્ર અંતર્ગત આયોજિત આ પ્રવચન માળાનો આપણે લાભ પ્રાપ્ત કરી રહ્યા છીએ. આ ગુણાતીત સત્રનો સંકલ્પ સ્વયં મહંત સ્વામી મહારાજે જ કર્યો હતો. આ માટે તેઓએ એક પત્ર લખ્યો હતો, જે પત્રમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરતા તેઓએ લખ્યું હતું કે પ્રમુખ સ્વામીએ હદ વાળી છે, અક્ષર પુરુષોત્તમના ડંકા દિગંતે માર્યા છે. આજે આ જ વિષય ઉપર આપણે પ્રવચનનો લાભ પ્રાપ્ત કરવાના છીએ. અમદાવાદમાં રહીને મહત્વપૂર્ણ સેવાઓ બજાવી રહેલા એવા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને આપણે વિનંતી કરીએ કે આપણને વક્તવ્યનો લાભ આપે. તેઓનો વિષય છે અક્ષર પુરુષોત્તમના દિગંતે ડંકા પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા. શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી સ્વામિનારાયણ ભગવાન, જય અક્ષર પુરુષોત્તમ મહારાજ, જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજ, જય ભગતજી મહારાજ, જય શાસ્ત્રીજી મહારાજ, જય યોગીજી મહારાજ, જય ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ, જય ગુરુ હરિ મહન સ્વામી મહારાજ, જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. છેલ્લા 10 દિવસથી ગુરુ હરિ મહન સ્વામીની આજ્ઞાથી અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્રમાં વિવિધ વિદ્વાન સંતો, વડીલ સંતો અને સદગુરુ સંતોએ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના મહિમાનું ગાન કર્યું છે. હકીકતમાં આપણી જે ઉપાસના અને જ્ઞાન તે સત્યના આધારે છે, શાસ્ત્રના આધારે છે અને સત્પુરુષના આધારે છે. જેમ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે અને એનો મહિમા એ પરમહંસો દ્વારા કહેવાયેલો અને ગુરુ પરંપરામાં ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ એ તમામે અક્ષર પુરુષોત્તમની ઉપાસના માટે અનહદ સેવા કરી છે. પણ જ્યારે ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજનો આપણે વિચાર કરીએ, જેમનું જીવન આપણે સૌએ જોયું છે, માણ્યું છે અને આપણે સૌએ અનુભવ્યું છે, એ ગુરુ હરિ મહન સ્વામી પ્રમુખ સ્વામી મહારાજનો આપણે વિચાર કરીએ તો ગુરુ હરિ મહન સ્વામીએ આપણને વારંવાર એક વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજ બધું જ કરીને ગયા છે. બધું જ એટલે તમામ. એ જ્યારે આપણે વિચાર કરીએ અને એના આધારે જે એમણે આપણને વિષય આપ્યો છે કે અક્ષર પુરુષોત્તમના દિગંતમાં ડંકા, અને મહન સ્વામીના પ્રસાદીના શબ્દમાં આપણે જો જોઈએ તો પ્રમુખ સ્વામીએ હદ વાળી દીધી છે. અવારનવાર પ્રમુખ સ્વામી મહારાજ આપણને સૌને કહેતા કે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન એ આપણી જન્મદાતા છે અને જીવનદાતા છે. ઇટ ઇઝ ધ સોર્સ ઓફ આર બર્થ એન્ડ ઇટ ઇઝ ધ ફોર્સ ઓફ આર લાઈફ. કે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાને કારણે આપણી સંસ્થાનું સર્જન થયું અને અક્ષર પુરુષોત્તમની ઉપાસના આપણું જીવન બની ગયું છે. આ વાત આપણને પ્રમુખ સ્વામી મહારાજે સમજાવી, પણ ગુરુ હરિ મહન સ્વામી મહારાજ એ જ વાત આપણને ઘૂંટાવી રહ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે 1950 સાલમાં શાસ્ત્રીજી મહારાજે એમને સંસ્થાના પ્રમુખ બનાવ્યા ત્યારે એ યુવાન એવા નારાયણ સ્વરૂપ દાસ ઉભા થઈને ગદગદ કંઠે એમને પ્રતિજ્ઞા લીધી. એ કઈ પ્રતિજ્ઞા? કે આજે હું પ્રતિજ્ઞા લઉં છું કે દેહની પરવા કર્યા વગર વફાદાર રહી અને આપે જે અક્ષર પુરુષોત્તમનો જે બગીચો ખીલવ્યો છે એની હું અભિવૃદ્ધિ કરીશ. ઇટ ઇઝ નોટ અબાઉટ પ્રોટેક્શન, બટ ઇટ ઇઝ અબાઉટ પ્રોલિફરેશન. સંરક્ષણ નહીં પણ સંવર્ધન કરવાની સ્વામીએ એક પ્રતિજ્ઞા લીધી હતી. અને સંવર્ધન કેવું કર્યું?
તો આપણે સૌ આશ્ચર્ય પામી જઈએ કે શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર 5 મંદિરો હતા અને પ્રમુખ સ્વામી મહારાજે યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજની કૃપાથી 1200 મંદિરો જસ્ટ ફોર ધ સેક ઓફ સ્ટેટિસ્ટિક્સ. જો આપણે વિચાર કરીએ, આ આંકડાની મહત્તા નથી પણ આંકડાકીય માહિતીમાં આપણે ઢાળીએ તો 5 અને 1200, તો ઘણી વાર લોકો કે 5 ગણો, એટલે મીન્સ 5% ગ્રોથ, 10% ગ્રોથ, 40% ગ્રોથ, 100% ગ્રોથ. તો પર્સેન્ટેજમાં આપણે મૂકીએ તો 24,000% ગ્રોથ કહેવાય, અનઇમેજિનેબલ. શાસ્ત્રી મહારાજના વખતની અંદર 50 સંતો અને પ્રમુખ સ્વામી મહારાજે 1100 સાધુ સંતો. જો પર્સેન્ટેજમાં આપણે જોવા જઈએ તો 2,200% ગ્રોથ કહેવાય. હરિભક્તોનો તો આંકડો આપણે મૂકી શકીએ એમ છીએ જ નહીં, કારણ કે સેંકડોની સંખ્યામાં હરિભક્તો હતા અને આજે લાખોની સંખ્યામાં હરિભક્તો. જે અક્ષ પુરુષોત્તમ ઉપાસનાનું જ્ઞાન ખૂણિયું જ્ઞાન કહેવાતું હતું, એ પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વ કક્ષાએ, હી પુટ ઇટ ઓન ધ ગ્લોબલ પ્લેટફોર્મ, અને જ્યારે વૈશ્વિક બનાવ્યું, એટલું વૈશ્વિક નહીં, શરૂઆતમાં લોકો શંકાથી, અણવિશ્વાસથી, નાની મોટી અદેખાઈથી જોતા હતા, પણ આજે જ્યારે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન અને બીએપીએ સ્વામિનારાયણ સંસ્થા, કેટલા વિશ્વાસથી, કેટલા આદરથી સૌ કોઈ જુએ છે. તાજેતરની અંદર જ જ્યારે કોરોના મહામારીના સમયની અંદર ગુજરાત સરકારે નિર્ણય લીધો કે મંદિરો આપણે ખોલીએ, એની માટે આપણા ચીફ મિનિસ્ટર વિજયભાઈ રૂપાણીએ એક મીટિંગ બોલાવી, તમામ જિલ્લાની અંદર તમામ મંદિરોના નાના મોટા મહંતો, સંતો, સંચાલકો, અને ડિજિટલ એ મીટિંગની અંદર આપણે પણ જવાનું થયું. એમાં બધા પોતપોતાનો રિપોર્ટ આપતા હતા. તે વખતે ગુજરાતના ચીફ મિનિસ્ટર બોલી ઉઠ્યા. એમણે કહ્યું કે આપણે અક્ષ પુરુષોત્તમ સંસ્થા, બીએપીએસ સંસ્થાની તો વાત જ અલગ છે, કારણ કે એમણે ત્યાં સેન્ટ્રલી એક આદેશ છૂટે અને તમામ મંદિરો એ જ પ્રમાણે અનુસરે, આવી સંસ્થા તો જૂજ જ જોવા મળે. કેટલો બધો વિશ્વાસ. જ્યારે ગુજરાતના ચીફ મિનિસ્ટર તરીકે નરેન્દ્રભાઈ મોદી હતા, તે વખતે મહંત સ્વામીની હાજરીમાં જ આપણા યુવાનોની ષષ્ઠીપૂર્તિ ઉત્સવ વખતે બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજે કેવી સંસ્થા ઊભી કરી કે જ્યારે કોઈ આપત્તિ આવે, દુષ્કાળ આવે, કોઈ આફત આવે, રેલ રાહત હોય, તો ખાલી પ્રમુખ સ્વામી મહારાજને અમે એક ફોન કરીએ અને બધું જ પ્રમુખ સ્વામી સંભાળી લે, સરકાર નિરાતે સૂઈ શકે. ક્યાં અણવિશ્વાસ અને ક્યાં વૈશ્વિક વિશ્વાસ. જો આપણે જોત જોતા જોઈએ તો એકલો વિશ્વાસ નહીં, અક્ષ પુરુષોત્તમ સંસ્થા માટે પ્રમુખ સ્વામી મહારાજે પોતાની સેવાથી, સદભાવથી, પોતાના વર્તનથી અને આખી સંસ્થાના આયોજનથી એવો સદભાવ વિશ્વના ખૂણે ખૂણે ઊભો કર્યો છે કે અહોભાવથી લોકો જુએ છે. 1995ની સાલનો પ્રસંગ છે કે જ્યારે લંડનનું મંદિર હજુ ઉદ્ઘાટન બાકી હતું, તે વખતે પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ, જે પોતે બહુ જાણીતા લેખક છે, પોતે પત્રકાર, વિચારક અને સાહિત્યકાર, એ જ્યારે લંડન મંદિર જોઈને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા, એટલા બધા પ્રભાવિત થયા હતા, એટલો બધો અહોભાવ હતો કે સ્વામીને નતમસ્તક થઈને બોલવા લાગ્યા કે સ્વામી કે તમે તો કમાલ કરી દીધી. અને પછી આગળ કહે છે કે 1981ની સાલમાં, કારણ કે તે વખતે આપણા સંસ્થા તરફથી એ સેવામાં હતા, 1981ની સાલમાં જ્યારે મેં આખા ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દીનો ઉત્સવ જોયો, ત્યારે મને એક આશ્ચર્ય થતું હતું ને મારી કલ્પનામાં નહોતું કે એક આધ્યાત્મિક સંસ્થા આવો સામાજિક ઉત્સવ કરી શકે ખરો. અને પછી આગળ ઉપર જ્યારે 1985માં ગુણાતીતાનંદ સ્વામીનો દ્વિશતાબ્દી મહોત્સવ મેં જોયો, ત્યારે મને થયું કે મારી કલ્પનાને મારે થોડી આગળ વધારવી પડશે, કે એ ઉત્સવ તો એનાથી પણ વિશેષ અને જુદો હતો. એટલે મને લાગ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ શું શું કરી શકે એની ખાલી કલ્પના કરવાની રહી. પણ એના પછી 1992ની સાલમાં સ્વામી આપે અક્ષરધામની રચના કરી, ત્યારે બસ મને અધધ થઈ ગયું કે ઓહો હો હો હો, આવું કામ હજારો વર્ષ સુધી ટકે એવું કામ કોણ કરી શકે. પણ સ્વામી, જ્યારે હું આ 1995ની સાલમાં ફરતો ફરતો લંડન આવ્યો,
અને હવે મેં નક્કી કર્યું કે હવે તમારા વિશે કલ્પના કરવાનું બંધ કરી દેવું છે. ક્યાં શક્ય જ નથી કે ક્યાં ઉત્સવો, ક્યાં દેશમાં મંદિરો અને ક્યાં લંડનની છાતી ઉપર મંદિર. કે મેં નક્કી કર્યું છે કે તમે એવી કમાલ કરી છે, હવે મારે કોઈ આગળ ઉપર કલ્પના કરવી નથી. અને તે વખતે એકદમ નમ્રતાથી બાપા કહે કે દેવેન્દ્રભાઈ, તમે તો ઘરના છો, તમે તો ઘરના છો, તમે 81માં સેવા કરી મહારાજની, ગુણાતીયન સ્વામીના ઉત્સવમાં પણ સેવા કરી, હવે ખાલી મહારાજ અને ગુણાતીયન સ્વામીને તમે ભેગા કરો, આ જે કમાલ છે અમારી નથી પણ અક્ષર પુરુષોત્તમની કમાલ છે, અક્ષર પુરુષોત્તમની આ કૃપા છે. વિચાર કરો, સ્વામી દેવેન્દ્રભાઈને કહે છે કે તમે જે વારંવાર મહંત સ્વામી કહે છે ને કે જોડ ભેગી થઈ, તો સ્વામીએ દેવેન્દ્રભાઈને કીધું કે તમે બેને ભેગા કરો એની આ કમાલ છે. પણ આગળ ઉપર વિચાર કરીએ કે દેવેન્દ્રભાઈ તો કલ્પનાતીત વિચાર કરતા કરતા અહોભાવમાં ગરી ગયા, પણ જ્યારે દિલ્હીનું અક્ષરધામ થયું અને તે વખતે સોમપુરા જે પોતે મંદિરના રચયતા હોય, અમૃતા સોમપુરા અક્ષરધામના ઘુમટ નીચે ઉભા રહીને એકદમ અશ્રુભીની આંખોથી બોલવા લાગ્યા કે આવું મોટું કામ અમે તો નકશા બનાવીએ પણ નકશા પ્રમાણે કરનાર કોઈ નથી, પણ નકશાથી સારું કરનાર પ્રમુખ સ્વામી, અને આવું મોટું કામ અમારા મતે તો પ્રમુખ સ્વામી મહારાજ એક ભગવાન જ કહેવાય. હવે એ પોતે એવી આસ્થા ધરાવતા નહોતા, પણ આવું જે ભવ્ય મંદિર જોયું તો સોમપુરા પોતે પોતાની કલ્પના કરતા પણ એ વધુ અનુભવવા લાગ્યા. પણ જ્યારે રોબિન્સવિલના અક્ષરધામનો આપણે વિચાર કરીએ ને, ઇટ્સ ધી અલ્ટિમેટ. આપણે બધા હવે કલ્પના કરવાનું છોડી દઈએ છે કે ઓહો આવું થઈ શકે અને આના પછી શું થઈ શકે. ઇફ આઈ હેવ ટુ સમરાઇઝ, આઈ વુડ સે કે રોબિન્સવિલનું અક્ષરધામનું જ્યારે મહંત સ્વામીના હાથે ઉદઘાટન થશે, ધેન વી વિલ હેવ ટુ સે ધ લાર્જેસ્ટ એન્ડ ધ મોસ્ટ બ્યુટિફુલ હિન્દુ ટેમ્પલ ઇન ધ વર્લ્ડ ઇઝ નો લોંગર ઇન ઇન્ડિયા. વિચાર તો કરો કે અક્ષર પુરુષોત્તમના આ મંદિરો સ્વામીએ દરિયાની પાર તો નહીં પણ એવા એવા સ્થાનોમાં કર્યા કે પછી નાઇરોબી હોય કે એટલાન્ટા હોય કે ટોરોન્ટો હોય કે સિડની હોય. પણ અત્યારે સૌને કોઈને એક આશ્ચર્ય થાય છે અને ગુરુહરિ મહંત સ્વામી બિરાજમાન છે કારણ કે એમના આશીર્વાદ છે, અને વારંવાર મહંત સ્વામી કહે છે કે પરચા ઉપર પરચા થશે અને ચમત્કાર ઉપર ચમત્કાર થશે. તો અત્યારે જ્યારે પ્રમુખ સ્વામીના સંકલ્પે અને મહંત સ્વામીના આશીર્વાદથી આબુધાબીમાં જે મંદિર થઈ રહ્યું છે, તો જ્યારે અમે ચાઇનામાં ગયા તો ચાઇનાના અધિકારીઓ આશ્ચર્યચકિત અમને કહે છે કે તમે બેઇજિંગમાં કંઈક કરો, આબુધાબીમાં આવું કંઈક કરો છો. કેટલું આશ્ચર્ય! રશિયન ફેડરેશનની અંદર પણ અમને આશ્ચર્યચકિત વાત કરી કે અમારે કંઈક અમારા લાયક કંઈક સેવા હોય તો અમે આબુધાબીમાં કરવા તૈયાર છે, ફ્રોમ ધ ફેડરેશન ઓફ રશિયા. અને બહુ જ વિવિધ ક્રિએટિવ કંપની, એપલ જેવી કંપનીઓ, એના અધિકારીઓનો પણ ફોન આવ્યો. કેમ? કે અ ટેમ્પલ ઇન આબુધાબી, કે આબુધાબીના પ્રદેશની અંદર મંદિર થાય, ઇટ ઇઝ લાઈક પ્લેસિંગ અ બ્રિક ઓન ધ મૂન. તમે ચંદ્ર ઉપર એક ઈંટ મૂકો. આ બાજુ આપણે વિચાર કરીએ પૃથ્વી ઉપર રચના કરવી, પણ પ્રમુખ સ્વામીના સંકલ્પે અને મહંત સ્વામીના બળે અક્ષર પુરુષોત્તમની ઉપાસનાના મંદિરો ક્યાં ક્યાં પહોંચી ગયા. ચિન્મયાનંદ સ્વામી એટલે જ કહેતા કે પ્રમુખ સ્વામી મહારાજ, હી ઇઝ ધ ગ્રેટેસ્ટ ટેમ્પલ બિલ્ડર ઇન ધ હિસ્ટ્રી ઓફ હિન્દુઇઝમ. હિન્દુ ધર્મના ઇતિહાસની અંદર કોઈએ સૌથી વધુનો મંદિર, વધુ મંદિર બાંધ્યા હોય આપણા માટે અક્ષર પુરુષોત્તમની ઉપાસનાના. બીજા બધા સ્થાનો કે બીજા બધા બિલ્ડિંગો એ અત્યારે છે ને કાલે નથી, હજારો વર્ષ સુધી આ મંદિરો રહેશે. કેવળ સીમાતીત અક્ષર પુરુષોત્તમની ઉપાસના પ્રમુખ સ્વામીએ નથી પહોંચાડી, પણ સમયાતીત પણ પહોંચાડી છે. એક બહુ જ મોટા વિદ્વાન, ઇન્ડોલોજિસ્ટ, બહુ જ મોટા હિસ્ટોરિયન, એન્થ્રોપોલોજિસ્ટ કહેતા કે માનવશાસ્ત્રના પોતે વિદ્વાન અને પોતે પણ આર્કિયોલોજીસ્ટની અંદર ઘણું જાણનાર, એટલે આપણે કહીએ કે પુરાતત્વની અંદર પણ, વિદ્યાની અંદર પણ પ્રવીણ, એ વિદ્વાને અમને વાત કરી હતી કે પ્રમુખ સ્વામીનો મહિમા તો તમે અત્યારે સમજો છો, પણ હજારો વર્ષ પછી જ્યારે આખા વિશ્વની અંદર ભવિષ્યની પેઢીઓ મંદિરોનો અભ્યાસ કરશે, અને જે સ્થાનો જૂના અત્યારે આપણી પાસે પથ્થરોના મંદિરો અત્યારે અવશેષમાં આવે છે, બધા ગ્લાસ સ્ટીલના બિલ્ડિંગો તો ક્યાંય લુપ્ત થઈ જાય છે,
તો જૂના અવશેષોનો અભ્યાસ કરશે ત્યારે દિલ્હીમાં એવું મંદિર હોય, ગાંધીનગરમાં હોય, સિડનીમાં હોય, અમેરિકામાં હોય, લંડનમાં હોય, આબુધાબીમાં હોય, અને મહંત સ્વામીના હાથે તો ક્યાં ક્યાં થશે, તો એ બધા મંદિરોનો જ્યારે અભ્યાસ કરશે ત્યારે એને લાગશે કે કોઈક એવા મહાપુરુષ હતા કે જેને આખા વિશ્વને એક સુંદર બનાવ્યું. તે વખતે ખરેખરો મહિમા થશે. તો અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન કેવળ સીમાતીત નહીં પણ સમયાતીત છે. પણ એક પૃથ્વી પૂરતું સ્વામીએ રાખ્યું નથી. આપણે સૌ એક વાત માનીએ છીએ કે સત્પુરુષની વાણીમાં ભગવાનની દિવ્યતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ સહજતાથી પણ કોઈ શબ્દ બોલી જાય ને તો પણ એમાં સત સમાયેલું છે. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે બોમ્બેમાં હતા, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અમે બે બેઠા હતા, અને તે વખત આનંદમાં આવીને અમે સ્વામીને કીધું, મેં કીધું બાપા આપ બધી જ વાત યોગી મહારાજનો સંકલ્પ, યોગીજી મહારાજનો સંકલ્પ કહીને પૂરું કરી દો છો, તો ગાંધીનગર અક્ષરધામ યોગી મહારાજનો સંકલ્પ, જે કાંઈ કહીએ યોગીજી મહારાજનો સંકલ્પ, પણ મને પકડાઈ ગયું કે આપનો સંકલ્પ આગવો કયો. સ્વામી એકદમ નિર્દોષ આંખે જોઈ રહ્યા હતા અને અમે કીધું કે બાપા રોબિન્સવિલનું અક્ષરધામ એ આપનો સંકલ્પ કહેવાય. તો સ્વામી કે એ પણ યોગીજી મહારાજનો સંકલ્પ. મેં કીધું આ કેવી રીતના બને, કારણ કે કોઈ ટાઈમ નો પેલું નહીં, યોગીજી મહારાજ એવું કાંઈ બોલ્યા નતા. પછી સ્વામી એકદમ અદબ વાળીને ઠાવકાઈ થી આમ પૂછવા લાગ્યા, સાહેબ કે તે યોગી બાપાને સંકલ્પ કરતા જોયા હતા? એટલે મેં તો યોગી બાપાના એવા દર્શન કર્યા નતા, એટલે એકદમ મેં હાથ જોડીને કીધું કે બાપા મેં નતા જોયા. સ્વામી કે આ ઈશ્વર સ્વામીએ જોયા હતા. સ્વામી કે બોલો ઈશ્વર સ્વામી, યોગી બાપા વારે વારે સંકલ્પ કરતા હતા ને કે મંદિરો વધો, સાધુ વધો અને હરિભક્તો વધો? તો ઈશ્વર સ્વામી કે હા બાપા. તો સ્વામી કે મંદિરો વધોમાં બધા મંદિરો આવી ગયા કે નહીં? આ જેટલા કર્યા એ તો આવી ગયા, ભવિષ્યમાં જે મંદિરો થાય એ પણ યોગી મહારાજનો સંકલ્પ. અને પછી થાવકાઈથી સ્વામી બોલ્યા, અને જો ચંદ્ર ઉપર મંદિર થશે એ પણ યોગીજી મહારાજનો સંકલ્પ. હવે આ પ્રમુખ સ્વામીએ કઈ, હું એવું કહેવા નથી માંગતો કે સ્વામીએ સંકલ્પ કર્યો અને સ્વામીએ કહ્યું કે આ પ્રમાણે આજ્ઞા કરી, પણ સહજતાથી બોલાયેલો પણ સત્પુરુષનો શબ્દ એ સત્ય ઠરતો હોય છે. અને અત્યારે એક હું અવનવી વાત આપને કરું છું, આમાં કોઈ આપણે ક્લેમ નથી કરતા, પણ અત્યારનું જે વાતાવરણ છે એનું અનુસંધાનમાં વાત કરું છું કે થોડા સમય પહેલા જ કે અમે જ્યારે ગોંડલમાં બાપા હતા અને અન્નકૂટના પ્રસાદ વખતે આપણે જે સ્વામીશ્રીને આપણે અન્નકૂટના પ્રસાદના જુદા જુદા બોક્સ મોકલતા હતા, તો એકવાર અમદાવાદ તરફથી આપણે સુરેશભાઈ શાયોના અને આપણે બંકિમ પટેલ એ સ્વામી પાસે એક ચંદ્રનું બોક્સ, એટલે ચંદ્રના સરફેસનું બોક્સ બનાવીને ગયા હતા એસ્ટ્રોનોટ્સમાં કપડાં પહેરીને. અને પછી બાપાને કીધું કે બાપા કે જેમ યોગીજી મહારાજે યમુના કિનારે મંદિર થશે એમ એડ્રેસ આપી દીધું હતું, જમીન ક્યારે મળશે કીધું નતું, ભલે પછી 33 વર્ષે મળી, એમ ચંદ્ર ઉપર માણસ જાય તો આપણું મંદિર ક્યાં થશે એમ કરીને એમણે ચંદ્રનું બોક્સ આપ્યું અને સ્વામીને ધજા આપી. આ તો એક આનંદની વાત હતી, આ કોઈ એવી કઈ સ્વામી સાથે કોઈ એમના વેણ લેવાની વાત નહોતી, પણ આનંદમાં આવીને સ્વામી આખી ધજા આમ ગોળ ગોળ ફેરવી, ચંદ્રની પ્રદક્ષિણા કરતા એવી રીતના. પણ સ્વામી કે જો અક્ષર પુરુષોત્તમની આપણે ધજા કરવી હોય તો બરાબર મધ્યમાં હોવી જોઈએ, જેથી કરીને બ્રહ્માંડમાં ચારે કોળથી એના દર્શન થાય. અને સ્વામીએ એક્ઝેક્ટ ઇન ધ સેન્ટર ઓફ ધેટ બોક્સ સ્વામીએ ધજા મૂકી સિમ્બોલિકલી. હવે એ તો વર્ષો પહેલાની વાત છે, એનો ફોટો અમેરિકામાં સ્થિત આપણા યુવક ખુશ પટેલ, જે આ રીતના સ્પેસ એજન્સીસ જોડે કામ કરે છે અને સ્પેસ ટેકનોલોજીમાં કામ કરે છે, એને થોડા દિવસ પહેલા મને ફોન કર્યો કે સ્વામી એક આશ્ચર્યની વાત છે. મેં કીધું શું વાત છે? કે 2021માં નાસાએ પ્રાઇવેટ કંપનીઓને કોન્ટ્રાક્ટ આપ્યો છે કે તમે લુનર પેલોડ મૂકવા માટે ચંદ્ર ઉપર ક્યાંક લેન્ડ કરવું હોય તો કઈ જગ્યાએ લેન્ડ થાય. તો અભ્યાસ કરીને કે એવી એક વાત બારે આવી કે બે સાઇટ સિલેક્ટ કરી છે, એમાં એક સાઇટ કે બાપાએ જ્યાં ધજા મૂકી હતી ને એ સાઇટ ઉપર અત્યારે 2021ની અંદર પેલોડ માટે આ લોકો એક્સપેરિમેન્ટ બેઝ માટે ત્યાં લેન્ડિંગ કરશે. સી ઓફ ટ્રેન્ક્યુલિટી, સી ઓફ સ્ટોર્મ્સ અને સી ઓફ વેપર્સ, એની મધ્યની અંદર સ્વામીએ આ ધજા મૂકી હતી. આપણે તો આનંદ કરતા હોય ને સત્પુરુષ સાથે, કે સહજ વાત કરતા હોય છતાં પણ સત્પુરુષના દિલની અંદર અક્ષર પુરુષોત્તમનો મહિમા બ્રહ્માંડમાં ફેલાય એવી ભાવના હોય છે. જેમ દિગંતમાં ડંકા એટલે સમયાતીત અને સીમાતીત, પણ દિગંતમાં ડંકા એ પણ પ્રમુખ સ્વામી મહારાજે આપણને વારંવાર સમજાવ્યું છે
કે રોમે રોમમાં અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન અને રોમે રોમમાં અક્ષર પુરુષોત્તમનો મહિમા એ પણ દિગંતમાં ટંકા છે. પાંદડે પાંદડે એટલે રોમે રોમ. આપણા જ્યારે જીવનની અંદર રોમે રોમમાં અક્ષરધામનો મહિમા ધરવી દઈએ તો પ્રમુખ સ્વામીના મતે દિગંતમાં પણ ડંકા વાગશે. 1981ની સાલનો પ્રસંગ છે કે જ્યારે અમે નવા નવા બધા પાર્ષદો હતા, એકદમ તાજી દીક્ષા લીધી હતી, અને જ્યારે ગોંડલની અંદર શરદ પૂનમના ઉત્સવ વખતે અમે બધા ત્યાં પહોંચી ગયા, અને તે વખતે એચટી દવે સાહેબ, હર્ષદભાઈ દવે, અને એ તો આમ બોલાય નહીં પણ એ અક્ષર પુરુષોત્તમના જ્ઞાન માટે આમ ફના હતા, અને હી વોઝ કમ્પ્લીટલી ડેડિકેટેડ ટુવર્ડ્સ ધેટ. એટલે હર્ષદભાઈ દવે આવીને મને કીધું, અમે ભગત માતા, કે તમારે 5 મિનિટ અંગ્રેજીમાં શરદ પૂનમમાં પ્રવચન કરવાનું છે. હવે 81ની સાલ, શરદ પૂનમ એટલે ગોંડલમાં ઉત્સવ, ત્યાં ઓડિયન્સમાં કોણ અંગ્રેજી સમજે, શક્ય જ નહોતું. છતાં પણ હર્ષદ કાકાની ઈચ્છા હતી કે 5 મિનિટ બોલવાનું. હવે જ્યારે બધી તૈયારી તો કરી, પણ 5 આરતી હોય ઉત્સવમાં એટલે સહજ સ્વાભાવિક છે કે પ્રવચન ઉડી જ જાય, કારણ કે તે વખતે તો સભા કાર્યક્રમની અંદર વડીલ સંતો અને હરિભક્તોના પ્રવચન સિવાય કોઈ પ્રોગ્રામ નહોતો અને આરતીઓ હતી. હવે પ્રવચન તો ઉડી ગયું, કેન્સલ થઈ ગયું. બીજે દિવસે ગોંડલના સભા મંડપની અંદર બાપા, આપણો જે પેલો મોટો ખાટલા જેવું આસન હતું એમાં બાપા આવીને બિરાજમાન થયા પ્રમુખ સ્વામી મહારાજ, અને 25-30 આમ ભાભલા હરિભક્તો બધા બેઠા હતા. તો હર્ષદ કાકા મને આવીને બોલાઈ ગયા, મને કે હવે તમે અહીંયા પ્રવચન કરો. હવે આમ બોલાય ને, યુ કેનોટ સે ઇઝ એમ્બેરેસિંગ, પણ તમે કોને કરો, હુ વિલ લિસન, હુ વિલ અન્ડરસ્ટેન્ડ. તો એ હર્ષદ કાકા કે તમે 5 મિનિટ બોલો, બાપા બેઠા હતા, અને પછી 5 મિનિટ હું અંગ્રેજીમાં બોલ્યો. મને યાદ છે કે ધ ટાઇટલ વોઝ નેક્સ્ટ પ્લીઝ, કે હવે શું, અને 5 મિનિટ પ્રવચન કરીને હું પૂરું કર્યું. પછી બાપાએ હર્ષદ કાકાને કીધું કે તમે આનું અંગ્રેજીમાં ભાષાંતર કરો, એટલે હર્ષદ કાકાએ ભાષાંતર 20 મિનિટ કર્યું, પ્રવચન 5 મિનિટ અને ભાષાંતર 20 મિનિટ. અને એટલા બધા જૂના જૂના અવનવા ગુણાત્યાન સ્વામીના પ્રસંગો કીધા, તાત્વિક વાતો કરી, તો બાપા રાજી થઈ ગયા કે આને 5 મિનિટમાં આટલી બધી આમ ગહન વાતો કરી. અને બધા હરિભક્તોને પણ લાગ્યું મેં એવું કશું નતું કર્યું, કારણ કે મને એવું કંઈ જ્ઞાન નહોતું, અને 2-5 ગુણાત્યાન સ્વામીના પ્રસંગો તો એ કીધા હતા, પણ હર્ષદ કાકાએ આનંદથી ઉમેરી ઉમેરીને એટલી બધી વાતો કરી. અને પછી જ્યારે આ પત્યુંને એટલે સ્વામી આશીર્વાદ આપવા માટે થોડા જે પાર્ષદ હતા, હું હતો ત્યાં, આશુતોષ ભગત હતા, વિરાટ ભગત હતા, સમદર્શી ભગત, એવા 5-6 ભગતો હતા, બધા નજીક બોલાવ્યા. અને પછી સ્વામીએ હર્ષદ કાકાને કીધું કે હવે તમે એને મૂળ રહસ્યની વાત કરો આ બધાને. તો મૂળ રહસ્યની વાત કહી, આપણે બધાએ સમજવા જેવી છે, આપણને આશ્ચર્ય થાય ને કે મહાન સ્વામી કેમ આટલો બધો આગ્રહ કરે છે. તો હર્ષદ કાકાએ તે વખતે પ્રમુખ સ્વામીની હાજરીમાં અમને કીધું કે તમે બધા સાધુ થયા છો તો તમને કાંઈક વાગે અને લોહીનું ટીપું નીકળે તો એક એક ટીપામાં અક્ષરભ્રમ 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 થવું જોઈએ, એવા તૈયાર થાવ તો સાધુ પાકા. આ રહસ્યની વાત, રોમે રોમ અક્ષર પુરુષોત્તમ, બુંદે બુંદે અક્ષર પુરુષોત્તમ, એ હર્ષદ કાકાએ પ્રમુખ સ્વામીની હાજરીમાં સૌ કોઈને વાત કરી હતી. ત્યાં પૂરું નથી થતું. 2010ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં હતા, અને તે વખતે સ્વામી એક મીટિંગમાં હતા, અને મીટિંગ લાંબી ચાલી, અને મીટિંગમાં અમે બધા બેઠા હતા, પણ એ પતી ગઈ, થાકીને અમે બહાર આવ્યા. પાછી બીજી મીટિંગ તો પ્રમુખ સ્વામીને ચાલતી હતી જ, અને મીટિંગ કરીને સ્વામી જયારે પાછા પોતાના શયનખંડમાં આવીને પોતે બાથરૂમ તરફ જતા હતા, તે વખતે દિવાલે હું ટેકો દઈને આમ માથું અડેડીને આમ બેઠો હતો, અને માથે આમ હાથ રાખ્યો હતો, અને આમ માથે હાથ રાખ્યો હતો, અને સ્વામી એકદમ આશ્ચર્યચકિત કરી ઉભા રહી ગયા. સ્વામી કે લે, દિવાલે અડેલીને બેઠો છે અને લમણે હાથ દઈને બેઠો છે. એટલે મેં સ્વામીને હસતા સા કીધું કે સ્વામી શું કરું, ઉંમર થઈ ગઈ છે. અને સ્વામી એકદમ હસતા હસતા સ્વામી બોલ્યા, સ્વામી કે હજુ તો અમારી ઉંમરની અડધી ઉંમર નથી થઈ, એમ કરીને સ્વામી લઘુ કરવા જતા હતા, પછી પાછા બહાર આવ્યા. સ્વામી કીધું કે તમે સવારે પૂજામાં અને સાંજની સભામાં જાહેરાતો કરો છો કે અમે 100 વર્ષ જીવીએ 100 વર્ષ જીવીએ, તો સ્વામી કે હું પણ રોજ પૂજામાં માળા ફેરવું છું કે અક્ષર પુરુષોત્તમ સંસ્થાના તમામ સંતો અને હરિભક્તો 100 વર્ષ જીવે અને છેલ્લા શ્વાસ સુધી અક્ષર પુરુષોત્તમની સેવા કરે. ક્વોટ અનક્વોટ, જીવવાનો પણ આધાર અક્ષર પુરુષોત્તમની સેવા. વોટ ક્લેરિટી! અને એકલું સ્વામી બોલી ગયા એવું નથી, હી હેઝ ડન ઇટ.
આપણને ઉપદેશ આપે એવું નથી. દરેક ક્રિયા અને દરેક કાર્યમાં પ્રમુખ સ્વામી મહારાજે અક્ષર પુરુષોત્તમનું જ પ્રાધાન્ય છેલ્લા શ્વાસ સુધી. એટલે આપને જાણીને એકદમ આશ્ચર્ય થશે કે 13 ઓગસ્ટ જે દિવસે બાપા ધામમાં ગયા, 2011 થી પ્રમુખ સ્વામી મહારાજ ભદ્રેશ સ્વામીને વારંવાર કહેતા કે વેદ ઉપર ભાષ્ય કરો, વેદ ઉપર ભાષ્ય કરો. ભદ્રેશ સ્વામીએ બાપાને કીધું કે બાપા એક વેદ ભણવો ને એક વર્ષ જાય, અને વેદ ઉપર ભાષ્ય કઈ કરવું હોય ને તો 10 વર્ષ જાય. સ્વામી કે તમારે 5 વર્ષમાં પૂરું કરી દેવું, 5 વર્ષમાં પૂરું કરી દેવું. અને 10 થી 11 વખત સ્વામીએ યાદ કરાવ્યું હશે પ્રેમથી, પ્રસાદ આપે આ કરે, 4 જણની વચમાં અવનવર સ્વામી આ ટકોર કર્યા કરે. પણ કોણ જાણે બાપાની જ પ્રેરણાથી 13 ઓગસ્ટ 2016 જે દિવસે બાપા સાંજે ધામમાં ગયા, એના પહેલા જ રાતે ભદ્રેશ સ્વામી અને બધા સંતોને પ્રેરણા થઈ અને આખું ભાષ્ય 5000 પેજીસ એ બપોરે 2 વાગે પૂરું થયું. અને જેવું સ્વામીની પાસે પહોંચાડ્યું તો છેલ્લમ છેલ્લું સ્વામીએ જેમ ઠાકોરજીના દર્શન કર્યા એમ ભાષ્યનો સ્વામીએ સ્પર્શ કર્યો. અક્ષર પુરુષોત્તમ ઉપાસના, અક્ષર પુરુષોત્તમની વાત છેલ્લા શ્વાસ સુધી સેવા કરવાની સ્વામીએ પોતે કરી બતાવી છે. અને એટલું છેલ્લા શ્વાસ નહીં, શ્વાસોશ્વાસ એક એક એમની ક્રિયા જો. આખું જીવન આપણે અભ્યાસ કરો કે એનાલિસિસ કરો, પ્રમુખ સ્વામી મહારાજ આપણે કહે છે 1200 મંદિરો બાંધ્યા, પણ એમાં કોની માટે મૂર્તિ અક્ષર પુરુષોત્તમની? આપણે કહીએ છીએ કે સ્વામી શ્રી 2,50,000 ઘરોમાં પધરામણી કરી, પણ પોતે પહોંચે પહેલા અક્ષર પુરુષોત્તમની મૂર્તિ પહોંચે. હરિકૃષ્ણ મહારાજ સાથે અક્ષર પુરુષોત્તમની ચિત્ર પ્રતિમા દરેક ઘરમાં ગઈ છે. આરતી કોની થતી હતી, પ્રમુખ સ્વામીની કે અક્ષર પુરુષોત્તમની? અક્ષર પુરુષોત્તમની. આપણે કહીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજે 7.5 લાખ પત્રો લખ્યા, દરેક પત્રની ઉપર સ્વામી શ્રીજી. વોટ ઇઝ સ્વામી શ્રીજી? અક્ષર પુરુષોત્તમ. દરેક પત્રની પાછળ પણ અક્ષર પુરુષોત્તમ. પ્રમુખ સ્વામી મહારાજનું એક પ્રવચન લઈ આવો, સ્વામીએ જાહેરમાં પ્રવચન કર્યું હોય, એ ગમે તે પોતે મીટિંગમાંથી બહાર આવ્યા હોય, ગમે તેના વ્યસ્ત હોય, ગમે તેવી પ્રવૃત્તિ કરીને આવ્યા હોય, જેવું સ્વામી આગળ તમે માઇક મૂકો ને પ્રવચન કરો, એમાં આત્મા થઈને પરમાત્માની ભક્તિની વાત આવે આવે ને આવે જ. કદાચ દ્રષ્ટાંત દ્વારા આવે, કોઈક વિચાર દ્વારા આવે, દેહભાવથી ફળ કરવાની વાત આવે આવે ને આવે. આત્મા થઈને પરમાત્માની ભક્તિ એટલે શું? અક્ષર થઈ અને પુરુષોત્તમની ભક્તિ. ક્લિયર જ. કોઈ પણ એમને આશીર્વાદ આપ્યા છે, સ્વામીએ આશીર્વાદ લખ્યા હોય. મને યાદ છે કે જામનગર મંદિર પણ બહુ અશક્ય જેવું હતું ને એક ચમત્કાર જેવું છે, પણ જામનગરના મંદિરના નકશાની નીચે સ્વામીએ 4 લીટી આશીર્વાદ લખ્યા. અને જ્યારે અમે આશીર્વાદ વાંચ્યા ને તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આપણને લાગે બાપાએ બહુ લખ્યું 4 લીટી, પણ 1st લીટી શું હતી કે ભગવાન સ્વામિનારાયણ અને ગુણાત્યાન સ્વામીની કૃપાથી, મહારાજ સ્વામીની કૃપાથી અને શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના પ્રતાપે જામનગરમાં મંદિર અદભુત થાય. એટલે પછી અમે સ્વામીને કીધું હસતા હસતા, કીધું બાપા કોઈને લાગે આટલું બધા આશીર્વાદ લખી આપો, પણ 1st લીટી તો એની એ જ હોય છે. દરેક આશીર્વાદમાં 1st લીટી એની એ જ હોય છે, અને પછીની લીટીમાં કઈક આશીર્વાદ હોય. તો સ્વામી શું કે માર્મિક રીતે, સ્વામી કે સમજી રાખું આ 1st-2 લીટીની લીધે નીચલું સિદ્ધ થાય છે. 1st-2 લીટીને લીધે નીચલું સિદ્ધ થાય છે. અક્ષર પુરુષોત્તમની ઉપાસના, અક્ષર પુરુષોત્તમના મહિમાના કારણે સંસ્થામાં જે કઈ ઐશ્વર્ય કે સિદ્ધિ દેખાય છે એના આધારે છે. જ્યારે બાળ મહોત્સવ હતો 2004 સાલમાં અને 25,000 બાળકો હતા અને કલામ સાહેબ આવવાના હતા, કલામ સાહેબ તો ગુજરાતી સમજી ન શકે અને બાળકોને તો સ્વામી અમને સંતોને બોલાવે અને સ્વામીએ કીધું કે આ બાળ મહોત્સવ છે, કલામ સાહેબ અમે શું વાતો કરીએ. અમે બધું આપણે તો સ્વામીએ કીધું એટલે કીધું કે બાપા તમે યોગી મહારાજનું દ્રષ્ટાંત આપજો, આપજો આપજો કે આ બાળકો છે, એટલે પછી કઈક નાની વાર્તા કેવી પડે, કારણ કે 25,000 બાળકો. એટલે તો સ્વામી આવીને તો શરૂ કરી દીધું આત્મા પરમાત્માની વાતો. ઓ બાપરે, અમને આશ્ચર્ય થયું કે આ 25,000 બાળકો કલામ સાહેબ બેઠા છે અને આત્મા પરમાત્માની સ્વામીએ વાતો શરૂ કરી. પણ કલામ સાહેબને ગુણ આવ્યો. કલામ સાહેબ પછી કીધું કે પ્રમુખ સ્વામી મહારાજે એને ડીપ સ્પિરિચ્યુઅલ ટ્રુથ કીધું, આત્મા પરમાત્માની વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજ પોતાની જે રીત છે એ કંઈક અનોખી અને જુદી હતી. આપણે એ પણ વાત સમજવા માટે કે જે કાંઈ એમને કર્યું છે એની પાછળ અક્ષર પુરુષોત્તમની એમની ભાવના છે અને એ એમની પ્રેરણા છે. વિચાર કરો કે જ્યારે ટ્રાન્સેન્ડન્સ પુસ્તક લખાતું હતું અને મહંત સ્વામી એના સાક્ષી છે, તે સ્વામી હું આપની હાજરીમાં પ્રસંગ કહું છું,
અને કલામ સાહેબે પુસ્તક પતી ગયા પછી એમાં કયા ફોટા મૂકવા, અને ફોટા મૂકવા માટે કલામ સાહેબે જ સિલેક્ટ કર્યા હતા, અને એ ફોટામાં સિલેક્ટ કર્યા હતા એની અંદર કલામ સાહેબે કીધું તું આ બધા ફોટા મૂકીશ પણ મને નીલકંઠ વર્ણી ગમે છે, હું નીલકંઠ વર્ણીનો ફોટો મૂકીશ, કારણ કે ટ્રાન્સેન્ડન્સ ની અંદર નીલકંઠ વર્ણીની વાત શું આવે, પણ મારે મૂકવો. પણ પ્રમુખ સ્વામીને કયા ફોટા મૂકવા છે તમે મને કહો. 2015ની સાલ, બાપા એવું કાંઈ બહુ બોલતાય નતા, પણ જ્યારે અમે લઈને ગયા અને સ્વામીને કીધું કે પ્રમુખ સ્વામી બાપા આપે કયા ફોટા મૂકવા છે, ત્યારે બાપા બે શબ્દ બોલ્યા, સ્વામી કે અક્ષર પુરુષોત્તમ અને યોગી મહારાજ શાસ્ત્રીજી મહારાજ, આપણા ઈષ્ટદેવ અને ગુરુ પરંપરા, એટલે યોગી મહારાજ શાસ્ત્રીજી મહારાજ. એ વાત લઈને સ્વામી તિવારી સાહેબ ને લઈને હું આપની પાસે અમદાવાદ મળવા આવ્યો હતો, મહંત સ્વામી કે તિવારી સાહેબ ને હું આપના ઉતારામાં લઈને આવ્યો ત્યારે અમે પુસ્તક દેખાડી કીધું કે આ પ્રમુખ સ્વામી ફોટા મૂક્યા છે. પછી તિવારી સાહેબે આપને કીધું કે સ્વામી અમારી ઈચ્છા છે કે આપનો ફોટો મૂકો. તિવારી સાહેબે આપને વિનંતી કરી. આ તો આપણે સંતો અને હરિભક્તો એ સમજવા જેવું છે કે એ જ પરંપરામાં આપણને ગુરુ પ્રાપ્ત થયા છે. પ્રમુખ સ્વામીએ પોતાના ફોટાની વાત ના કરી પણ પોતાના ગુરુના ફોટાની વાત કરી અને ઈષ્ટદેવની વાત કરી. મહાન સ્વામીએ તે વખતે તિવારી સાહેબને આગ્રહપૂર્વક કહ્યું કે તમે મારો ફોટો મૂકતા નહીં, શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજમાં બધું જ આવી ગયું અને પ્રમુખ સ્વામીનો ફોટો લીધો છે એટલે બધું જ આવી ગયું. તો એ પરંપરામાં આપણે આવીએ છીએ કે આપણે જીવની અંદર પ્રધાન અક્ષર પુરુષોત્તમ જ હોય, બીજું કાંઈ હોવું જોઈએ નહીં. અને પ્રધાન એટલે કેવું પ્રધાન? તો એક વસ્તુ મારે કહેવી છે કે મહંત સ્વામી મહારાજ આપણને આગ્રહ કરે છે કે આપણે વી મસ્ટ રીફોકસ ઓન અક્ષર અને પુરુષોત્તમ. મંદિરો કરીએ, ઉત્સવ કરીએ, સમયા કરીએ, ગમે તેટલી સિદ્ધિ પ્રાપ્ત કરીએ, પણ આપણો બેસિક ગોલ છે એ અક્ષર પુરુષોત્તમની ઉપાસના. કારણ કે એનાથી આપણને ગતિ પ્રાપ્ત થાય છે, એનાથી જ પ્રગતિ છે અને એનાથી જ આપણને પ્રાપ્તિ છે. જો કોઈ આપણને કહે કે આટલો બધો આગ્રહ કેમ, તો એક વાર શ્રીજી સ્વામીને અમે પ્રમુખ સ્વામી પાસે એક ઇન્વિટેશન કાર્ડ લઈને ગયા હતા અને એમાં મહારાજનો ફોટો હતો ક્રિએટિવલી અને એમાં પછી બાપાનો ફોટો હતો. તો સ્વામી ધીરે ધીરે પૂછવા લાગે, સ્વામી કે ગુણાત્યાન સ્વામી ક્યાં છે? એટલે અમે કીધું કે બાપા કે અમને ખબર જ હતી કે આપ આગ્રહ કરશો કે ગુણાત્યાન સ્વામી મૂકો. સ્વામી કે અમે નહીં, મહારાજનો આગ્રહ છે કે ગુણાતીતાન સ્વામી સાથે હોય. મહંત સ્વામી કહે છે ને કે મહારાજ રાજી થયા છે કે જોડ મળી ગઈ. તો શ્રીજી મહારાજનો આગ્રહ છે કે ગુણાત્યાન સ્વામી ભેગા હોવા જોઈએ. તો આ વાત આપણે જ્યારે સમજીએ તો એની થોડીક જુદી રીતે જો સમજવા માંગીએ તો આપણે સમજી શકીએ એમ છે કે આપણે આપણા સત્પુરુષ, આપણા ગુરુ અને આપણા ઈષ્ટદેવ કેમ આગ્રહ કરે છે. અને આ પ્રેમાગ્રહ છે, દુરાગ્રહ નથી. ધેર ઇઝ અ પેશન ફોર અક્ષર પુરુષોત્તમ. કેમ? તો મારો પ્રશ્ન એ છે કે વોટ ઇઝ રોંગ વિથ હેવિંગ અ પેશન? ગાંધીજીની પેશન હતી અહિંસા, તેમાં ખોટું શું હતું? જે પેશન વિચ બ્રિંગ્સ ગુડનેસ ટુ ધ વર્લ્ડ, વોટ ઇઝ રોંગ ઇન હેવિંગ સચ અ પેશન? આ દુનિયાની અંદર કોઈ સ્ટેમ્પ કલેક્શન કરતું હોય, કોઈ લોક્સ કલેક્ટ કરતું હોય, કોઈ ગાડીઓ કલેક્ટ કરતું હોય, કોઈ પેઇન્ટિંગ્સ કલેક્ટ કરતું હોય, કે છેવટે કોક ગણપતિની મૂર્તિઓ કલેક્ટ કરતું હોય, તો એ બધાની છે ને આમ ધ્યાન પ્રેઝ અને બધાની વાહવા થતી હોય છે સિમ્પલ કલેક્શન માટે. કોક આખી જિંદગી એ ઝાડ બચાવવામાં કાઢે કે પાણી બચાવવામાં કાઢે કે પછી હાથી બચાવવામાં કાઢે કે એન્વાયરમેન્ટ બચાવવામાં કાઢે, કોઈક પોતાની આખી જિંદગી કોઈ કોઝ માટે પેશન રાખે તો પણ એની વાહવા થતી હોય છે. તો હું એમ કહું છું કે કોક આખી જિંદગી અક્ષર પુરુષોત્તમની પાછળ લગ્ન દઈને, લગ્ની રાખીને જીવન સંપૂર્ણ મૂકે અને એનાથી દુનિયાનું હિત થતું હોય, આ અક્ષર પુરુષોત્તમની ઉપાસનાના કારણે પ્રમુખ સ્વામી મહારાજ 1200 સુંદર મંદિર આપી શક્યા. વોટ અ બ્યુટી! એના આધારે જ આવા સુંદર હરિભક્તો, કાર્યકરો, એકદમ ઈમાનદાર, મોરલી પ્યોર, સ્પિરિચ્યુઅલી હાઈ એવા સંતો એ દુનિયાને ભેટ આપી અને એવો સમાજ તૈયાર કર્યો કે વ્યસન મુક્ત હોય, ભય મુક્ત હોય, પોતે સમાજ એકદમ ઈમાનદાર હોય, તે દુનિયાની સેવા થઈ કે અસેવા? તમારી પેશન દ્વારા દુનિયાની સેવા થતી હોય તો આપણે એને શિર સાથે વધાવવી જોઈએ. અને અક્ષર પુરુષોત્તમના જ્ઞાને, અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન એટલે કે તમે દેહથી પર આત્મા થઈને પરમાત્માની ભક્તિ, બીજામાં પણ દેહભાવ ન જુઓ, એ અક્ષર પુરુષોત્તમના જ્ઞાનના બળે આપણા માણસનું, વ્યક્તિનું માનસ બદલાઈ જતું હોય, બીજામાં દિવ્ય ભાવ, કહેતા કે સંપૂર્ણ વેર મુક્ત સમાજ થતો હોય, ભેદભાવથી પર તૈયાર થતો હોય, એના પાયામાં અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન છે. કેવળ મંદિરો નહીં,
કેવળ આવી પ્રવૃત્તિ નહીં, કેવળ આવું જીવન નહીં, પણ સમજણ દે લાખો વર્ષ સુધી ટકે એમ છે કે જ્યારે દેહભાવથી તમે પર થઈ શકો આ મૂળ જ્ઞાનથી, તો તમારું આખું જીવન ટ્રાન્સેન્ડ થઈ જતું હોય છે. તો હકીકતની અંદર એટલે આપણને આગ્રહ કરવામાં આવે છે કે અક્ષર પુરુષોત્તમનું જે જ્ઞાન છે એની માટે આપણે જો પેશનેટલી મંડીશું તો આપણું જીવન અને આપણું ભવિષ્ય બદલાઈ જતું હોય છે. પણ જો ટૂંકમાં એક સાદા અને નાના તર્કથી આપણે સમજવું હોય તો એક વાત સ્વામી આપની પ્રસાદીની જ વાત હું કરું છું કે આપણા બધાના મનમાં થાય કે આપણે કહીએ કે લુક આઈ લવ ભગવાન સ્વામિનારાયણ ધ મોસ્ટ, આઈ લવ ગુણાત્યાન સ્વામી ધ મોસ્ટ, વી લવ મહંત સ્વામી ધ મોસ્ટ, તો વોટ ઇઝ રોંગ? આ દુનિયામાં કોકને પૂછે કે તમે સૌથી વધુ કયા ક્રિકેટરને ચાહો છો, ને કોઈ કે મને સચિન તેંડુલકર ગમે છે, તેનો અર્થ એ નથી થતો કે બીજા ક્રિકેટરોને ગમતા નથી. કોઈ પર્વતારોહકને તમે પૂછો કે તમને કયો પર્વત સૌથી વધુ ગમે છે, કે હિમાલય ગમે છે, એનો અર્થ એ નથી થતો કે મને રોકીઝ નથી ગમતા, કિલીમાંજારો નથી ગમતો, કોઈ બીજા પર્વતો ગમતા નથી. તમે એમ કહો કે હું મારી માતાને સૌથી વધુ ચાહું છું, દેટ ડઝન્ટ મીન કે યુ હેટ ધ વર્લ્ડ. એમ આપણે કહીએ કે અમે અક્ષર પુરુષોત્તમને સૌથી વધુ ચાહીએ છે કે આઈ લવ પ્રમુખ સ્વામી ધ મોસ્ટ, આઈ લવ મહંત સ્વામી ધ મોસ્ટ, એનો અર્થ એમ નથી થતો કે બીજા ધર્મગુરુઓ કે બીજા અવતારો કે બીજા કોઈ દેવ દેવતાઓ આપણને ચાહતા નથી, ચાહીએ છે. કેમ? કારણ કે આપણા ગુરુ મહંત સ્વામી મહારાજ, આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને ગુણાત્યાન સ્વામી મહારાજ એ આપણને શીખવાડે છે કે લવ ઓલ. એમની પહેલી આજ્ઞા છે કે લવ ઓલ. એ જ્યારે આપણે સમજી શકીએ કે લવ ધ પર્સન હુ મેક્સ યુ લવ એવરી વન, તમે એને ચાહો કે જે સમગ્રને ચાહતા આપણને શીખવાડે, આ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પાયામાં આ વાત છે. અને એ અગત્યની એટલા માટે છે, જ્યારે 1985 સાલમાં મહંત સ્વામી મહારાજ સુવર્ણ તુલાના ઉત્સવ માટે અને કલ્ચરલ ફેસ્ટિવલ ઇન્ડિયાના ઉત્સવ માટે સ્વામી આપણે ઇંગ્લેન્ડ વહેલા પધાર્યા હતા, અને તે વખતે અમે આઈ વોઝ તિલક ભગત, અને તે વખતે સ્વામી યુવકોએ આવીને આપને એક પ્રશ્ન પૂછ્યો હતો, અને હું આપને યાદ કરાવું કારણ કે વર્ષો થઈ ગયા પણ એ મારા મનની અંદર ને જીવની અંદર આપનો જવાબ ધરી ગયો છે. યુવકોએ આપને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આપણે આગ્રહ કેમ આટલો કરીએ છીએ કે શ્રીજી મહારાજ સર્વોપરી અને ગુણાત્યાન સ્વામી અક્ષર બ્રહ્મ, અક્ષર પુરુષોત્તમ ઉપાસના આપણે દ્રઢ કરવી જોઈએ એવી વારંવાર આપણે કેમ કહીએ છીએ? અને એ કદાચ દ્રઢ ન હોય પણ હું પૂજા કરતો હોઉં, તિલક ચાંદલો કરતો હોઉં, કે હું નિયમિત સભામાં આવતો હોઉં, કે હે હું ધર્માદો કાઢતો હો અને મંદિરે જતો હો, એવું ને એવું જીવન આખી જિંદગી જીવું પણ હું અક્ષર પુરુષોત્તમ ઉપાસનામાં દ્રઢ ન હો, તેમાં પ્રશ્ન ક્યાં છે કે હું તો એ પ્રમાણે જીવન જીવું છું નિયમ ધર્મમાં, પ્રશ્ન ક્યાં છે? ત્યારે સ્વામી આપે જે જવાબ આપ્યો હતો ને બહુ ધારદાર જવાબ છે, અને સમગ્ર સંતો હરિભક્તોને આને ઊંડાણથી આપણે વિચારવા જેવું છે. મહંત સ્વામીએ એમની સાધુતા સભર વાણીમાં વાત કરી, મહંત સ્વામીએ કીધું કે કોઈ નિશાળ હોય, ઇફ ધેર ઇઝ અ સ્કૂલ, એમાં 100 છોકરાઓ દાખલ થાય તો નિશાળની અંદર બધાના યુનિફોર્મ એક સરખા જ હોય, બધાની ઉંમર પણ એક સરખી જ છે, બધા એક જ સ્કૂલમાં જાય છે, બધાના ટીચર પણ એક સરખા જ છે, અને પહેલા ધોરણમાં, બીજા ધોરણમાં, ત્રીજા ધોરણમાં, ચોથા ધોરણમાં બધા એક સામતા જ આગળ જતા જાય, એટલે છોકરાઓના મનમાં એમ થઈ જાય કે આપણે બધા સરખા છીએ, કે સ્કૂલ સરખી, યુનિફોર્મ સરખો, ટીચર સરખા. પણ જ્યારે 12મું ધોરણ આવે, 12મા ધોરણ સુધી બધા એક સરખા જ છીએ, પણ 12મું ધોરણ આવે અને જ્યારે પરીક્ષા લેવાય અને બુદ્ધિની ચકાસણી થાય, તે વખતે કોઈક ડોક્ટર બને, કોઈક એન્જિનિયર બને, કોઈક પછી એક સામાન્ય બિઝનેસમેન બને, કોઈક દુકાન ખોલે, કોઈક નોકરી કરે, અને કોઈક જોબલેસ થઈ જાય નોકરી વિનાનો, અને કોઈક નપાસ થાય, ત્યારે બધાને ખબર પડે કે ભાઈ અમારી સ્થિતિ એક સરખી દેખાતી હતી પણ ગતિ જુદી થઈ ગઈ. એટલે ઉપાસનાની અગત્યતા તો જ્યારે અંત સમય આવે અને મૃત્યુ કાળે જેની જેવી ઉપાસના હોય એવી એની ગતિ થાય છે. કોઈક અક્ષરધામમાં જાય, કોઈક બીજે જાય, બધી રીતે ગતિ બદલાતી હોય છે. એમ અંત કાળે આપણી ઉપાસના દ્રઢ રહે એની માટે આખી જિંદગી ઉપાસના દ્રઢ કરવી જોઈએ. સ્વામી આપે આ જે જવાબ આપ્યો હતો એ હજુ આપણા મનમાં દ્રઢ છે કે આપણે જીવંત છીએ, આપણા શ્વાસોશ્વાસની અંદર, બુંદે બુંદની અંદર, જેમ પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે અક્ષર પુરુષોત્તમની ઉપાસના આપણી જન્મદાતા છે અને જીવનદાતા છે. ઇટ ઇઝ
the source of our birth and it is the force of our life. To Guru Hari Mohan Sai Maharaj apne ek j samjhave chhe, let us refocus on this upasana. Mandiro karo, samaya kariye, ke nani moti seva kariye, siddhi prapta kariye, hari bhakto sampatti prapta kariye. E badhu Bhagwan ane samti kupati thashe, but we must never lose focus on the core of our element, Akshar Purushottam ni upasana. એના ડંકા દિગંતમાં તો વાગે જ્યારે આપણા રોમે રોમમાં વાગે એવું પ્રમુખ સ્વામી મહારાજ કહેતા એ જ આજના દિવસે ગુરુ હરિ મહન સ્વામીની હાજરીમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રીજી મહારાજે કહ્યું છે કે કરોડ વહાણે કરીને એક મનવાર ભરાય એવી 100 કરોડ મનવારું ભરવી છે એટલા જીવોનું કલ્યાણ કરવું છે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં કહ્યું છે કે 5-10 વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ જાણે અજાણે લેશે તેનું પણ આપણે કલ્યાણ કરવું પડશે અને આખા બ્રહ્માંડને સત્સંગ કરાવવો છે યોગીજી મહારાજે કહ્યું હતું કે 500 વર્ષમાં પૃથ્વીનો એક પણ ખૂણો એવો નહીં હોય કે જ્યાં સ્વામિનારાયણનું ભજન નહીં થતું હોય મહાપુરુષોએ આ ભવ્ય અને દિવ્ય સંકલ્પો કર્યા છે સંસ્કૃતમાં એક ઉક્તિ છે કે લૌકિકાનામ હિ સાધુનામ અર્થમ વાગનું વર્તતે ઋષિણામ પુનરાદ્યાનામ વાચમ અર્થોનું ધાવતી એટલે કે લૌકિક પુરુષોની વાણી અર્થને અનુસરે છે જ્યારે સત્પુરુષની વાણીને અર્થ અનુસરે છે કહેતા કે લૌકિક માણસો જે પ્રમાણે થતું હોય તે પ્રમાણે કહેતા હોય છે જ્યારે સત્પુરુષો જે પ્રમાણે કહે છે તે પ્રમાણે થાય છે ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુવર્યો જે વચનો બોલ્યા હતા એ અત્યારે આપણને સિદ્ધ થતા જોવા મળે છે શાસ્ત્રીજી મહારાજ કહેતા કે સાચે દેવળે ઘંટ વાગશે અત્યારે એ દેવળના ઘંટ દિગંતમાં ડંકા બની ગયા છે ગુણાતીતા કા ડંકા આલમમે બજવાયા આજે સ્વામીજીને ખરેખર સ્વામીજી કહેતા કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આખા દિગંતની અંદર ડંકા વગાડી દીધા છે તો હવે આપણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને વિનંતી કરીએ કે આપણને આશીર્વાદથી લાભાન્વિત કરે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ સુંદર પ્રવચન કર્યું અને ઘણી બધી નવી વાત કરી નવી વાત તો નથી પણ આપણે ભૂલી ગયા હતા તે અમને ઉપર સ્તર ઉપર લાયા અને આપણે જો મેં વાત કરી હતી મને તો ખબર જ નથી પણ એમને બધી માર્ક કર્યું છે એટલે ટૂંકમાં અને બહુ સારું પ્રવચન કર્યું અને મુદ્દાસર ટાંકીને વ્યક્તિ જે હોય એને નામ એટલે દસ્તાવેજી જ આ બધું કહેવાય એ બધી વાત કરી અને સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ ખરેખર ડંકો માર્યો જો આપણને દેખાય નહીં એમાં સ્વામી ભેગા ફરીએ તો એ ખ્યાલ ના આવે કે સ્વામી શું કાર્ય કર્યું છે જે પણ શાંત રીતે બધું ઘણી બધી વાતો કરી છે કે જે ભવિષ્યમાં પણ એ પ્રમાણે થશે એ વાત કરી તો પણ કોઈને ખ્યાલ નથી આવ્યો પ્રમુખ સાહેબ મહારાજ મને સામાન્યપણે વિચારતા હતા એ તો મને અંતર બહુ હતું પણ આપણે બધા ભૂલા પાડ્યા એટલે કે આપણને એમની વાત સમજાય નહીં તે વખતે પણ પછી મુદ્દા જેમ બ્રહ્મવિહારી સ્વામી આત્મસ્વરૂપ સ્વામી એ આનંદ સ્વરૂપ સામે એ લોકો બધી યાદ રાખેલી વાત
યાદ રાખીને પછી આપણને ટાણે વાત કરે કે આ વખતે આ બધી, એટલે બહુ સરસ વાત કરી મુદ્દાસર. પણ એટલે આપણે જો મેં તો નક્કી જ કર્યું છે કે સ્વામી બધું જ કરી ગયા છે ખરેખર, આપણા માટે કાંઈ બાકી રાખ્યું નથી, કાંઈ બાકી નથી. હવે આપણા માટે શું બાકી રાખ્યું છે કે આજે ઉપાસના વધારે ફેલાવીએ, વધારે દ્રઢ કરીએ પોતાના જીવનમાં અને પછી ફેલાવીએ, એ તો એ લેખે લાગે. નહીં તો આપણા જીવનમાં ના હોય ને વાત કરીએ તો પછી જ્યારે એને ખબર પડે ત્યારે બધી પોલ બહાર પડે. પણ આપણું જીવન હોય અને જીવન હોય અને ભલે વર્તન આપણે જે વાત કરીએ એ પણ ગમે એવું હોય, પણ આપણું વર્તન સારું હોય તો બધું લેખે લાગે. તો પ્રમુખ સાહેબ મહારાજનું બહુ કેટલા વર્ષો સુધી એમનો સમાગમ કર્યો, આત્મસ્વરૂપ સ્વામી, આનંદ સ્વરૂપ સ્વામી, એ લોકો યાદ રાખે છે. ટૂંકમાં બધું આત્મસ્વરૂપ સ્વામી તો અહીંયા અમે પાસે છીએ છીએ તો બધી વાતે વાત બધું ટાંકીને દ્રષ્ટાંત, અને એ વખતે જે વાત કરી એ પણ યાદ રાખે. એટલે એવી રીતે આપણે ઘણી ઘણી બધી વાત આત્મસ્વરૂપ સ્વામી પાસે પણ જાણીએ છીએ, અને આનંદ સ્વરૂપને એ તો જ્યારે મળીએ ત્યારે અથવા પ્રવચનમાં હોય ત્યારે જાણે. પણ એ સ્વામી એકદમ છુપા રહ્યા કે અથવા તો એમની શૈલી જીવનશૈલી છે કે કોઈ દેખાડવા માટે કર્યું જ નથી. અને ગુરુ મહારાજ સ્વામીને અને યોગીમાં શાસ્ત્રીઓને આગળ જ રાખ્યા છે. બધા પ્રસંગો આપણને જોઈએ જાણીએ એમાં બધું કે પોતે પોતાની મહત્તા જરાય પણ બીજાને આવે એ ધ્યાન રાખતા, અને પોતાની મહત્તા જરાય પણ એ બધું અમે બધું જાણ્યું છે. અને અમે જીવન ચરિત્ર વાંચીએ છીએ એમાં બધું આવે છે કે પોતાની એટલી તકેદારી રાખે કે પોતાની મહત્તા જરાય પણ ના આવે. એવી રીતે બધી કર્યું છે. એટલે આપણે તો બધું જ કરી ગયા છે, એટલે આપણે શું કરવાનું આપણા માટે? તો આપણે જીવનમાં જીવન શુદ્ધ પવિત્ર જોઈએ અને પછી વાતો કરીએ, એ એમની ઈચ્છા છે. અને આપણે તો મહારાજ સ્વામી જો પ્રમુખ સ્વામી આપણે સાહેબ ડૉક્ટર સુબ્રમણ્યમે કહ્યું હતું કે વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ, તો સ્વામી સીધી રીતે નેક્સ્ટ પ્રોજેક્ટની વાત જ ક્યાં છે, અમે તો અક્ષરને પુરુષોત્તમની વાત એનો મહિમા કહેવાનું, બીજી કોઈ વાત નથી. એનો એ પ્રોજેક્ટ ચાલુ ને ચાલુ રહેશે હજારો લાખો વર્ષ. તો જો એ સ્વામી એકદમ સ્પોન્ટ તરત જ વાત કરી નેક્સ્ટ પ્રોજેક્ટ પરાગદિન જવાબ દીધે, તો એમના દિલમાં હૃદયમાં એ વસ્તુ છે. એટલે આપણે પણ આપણું શુદ્ધ વર્તન રાખીને નિયમ ધર્મમાં રહીને જે આપણે કાર્ય કરીએ એ જ એમની ઈચ્છા છે. બાકી તો બીજું આપણે શું કરવાના હતા?
પણ આટલું આપણે આ કરી કરીને આટલું જ કરવાનું છે. જો મહારાજ, અમે સ્વામીની વાતો વાંચી છે, અમે સ્વામીની સ્વામીએ વાત કરી આજે કંઈક બે દિવસ પહેલાં, એ સ્વામીએ કહ્યું ગુણાતીત સાહેબ કે નિયમ પારાયણ અને આપણે ઉપાસના એ બે હોય તો બધું મોટું કામ થાય અને અક્ષરધામની પ્રાપ્તિ થાય. અને ગુણાતીત સાહેબ પણ કહ્યું કે નિયમ પારવા અને ભગવાનનું સ્વરૂપ ઓળખવું અને સંતનું સ્વરૂપ ઓળખવું, તેના ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, તેના પર રાજી રાજી રાજી. એટલે એ જ જો બધા ગુરુ આપણે શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ બધાએ આ જ વાત કરી છે. એને એક જ વાત પણ અમુક રીતે કરીએ પણ ફરી ફરીને એક જ વાત ઉપર. અને છે જ મહારાજની પ્રાપ્તિ આપણને થઈ છે, કેટલી સર્વોપરી પ્રાપ્તિ છે. એમાં મહાભારત એટલે આપણે કલ્પનામાં ના આવે એવી પ્રાપ્તિ થઈ છે. એટલે એ પ્રાપ્તિને ઘૂંટવાની, સમજવાની, વિશેષ વધારે વધારાને સમજવાની, તો આપણે બધા આપણે તો અંત જ આવે એવું નથી. શ્રીજી મહારાજ પોતે જ વાત કરી કે જો હું મારા મહિમાને કહેવા બેસું તો પાર આવે એમ નથી, તો બીજા કોણ પાર પામશે? તો ભાઈ, એટલે આ પ્રમુખ સાહેબ મહારાજની બધી વાત આવી છે, એને બધું આપવા માટે કરી ગયા છે. પણ આપણે હવે ધર્મ નિયમમાં રહીને અને આજે ધર્મનું તો ખાસ જોશે. મહારાજે બહુ બહુ આગ્રહ રાખ્યો છે નિયમ ઉપર. નિયમને નિશ્ચય હોય તો બધું કાંઈ પ્રશ્ન જ ના થાય. સેઠ અક્ષરધામ સુધી કોઈ રોકે એમ નથી. તો જો આપણે અને મહારાજ બહુ આગ્રહ રાખ્યો છે નિયમ ઉપર. ધર્મ હોય પણ ધર્મ નિયમ શું? ધર્મ હોય આપણે ધાર્મિક હોઈએ, પણ નિયમ એટલે ના જોવું, ના ખાવું, ના એ બધું એ નિયમ છે. એ નિયમ જે નારદજીએ લોપ્યો, નારદજી બધા ગુણવાન હતા, 11,000 ને સાધુ ક્રિયા એક ઘડીમાં એવા ભણ્યા હતા, પણ તો જે નિયમ લોપ્યો જે સ્ત્રીને જોવાનો એ નિયમ લોપ્યો એટલે એમને વિઘ્ન આવ્યું. એટલે આપણે પણ આવી રીતે જે નિયમ ની દ્રઢતા રહે, નિયમ પાલનની દ્રઢતા, નિયમ જે એટલે જે સ્વામી આપણને આ બધું, પ્રમુખ સાહેબ મહારાજે આપણે નિયમની વાત કરી, એની તો પારતા જ હતા એમને કરવાની વાત. તો એ રીતે આપણે પ્રમુખ સાહેબ મારું જીવન અદ્ભુત છે. આજે કેટલા કથલ હે? 13 ભાગ. પછી તો એ તો સંકોચ કરીને 13 ભાગમાં કર્યા, નહીં તો બધું 50 ભાગ થશે એવું છે. તો જો આ સ્વામીએ જે આપણને ટૂંકમાં આપણે નિયમનું પાલન દ્રઢતાપૂર્વક કરીએ અને પછી પ્રચાર કરીએ અને સ્વામીની વાતો અને નિયમની દ્રઢતા ના હોય પણ તો આપણે આ શતાબ્દી નિમિત્તે આપણે આ બધું કરવાનું છે. કંઈક તો નિયમ જોઈએ છે આપણે, એટલે સાવ નહીં એવું નહીં. તો એ આપણે નિયમ રાખીને પછી પ્રચાર કરીએ એ જ પ્રાર્થના.